નમસ્કાર, હું છું તોનો લાભ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. 8 આંકડો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયો છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિ 8 આંકડો જ હાંસલ ન કરી શકી. 104 સુધી ભાજપ પહોંચી પણ પૂર્ણ બહુમત માટે ભાજપ 8 સીટ વધુ ન મેળવી શકી અને કોંગ્રેસ ઓછી બેઠકો મેળવ્યા બાદ પણ જેડીએસ સાથે મળીને સરકાર રચવાનો દાવો કરી રહી છે અને કર્ણાટકમાં હવે શરૂ થઈ છે કશ્મકશ. બિલકુલ તોરણ, કર્ણાટકમાં જે પ્રકારની રસપ્રદ ઘટનાઓ એક પછી એક બની રહી છે જેના કારણે આખા દેશનું ધ્યાન બેંગલુરુ તરફ ખેંચાયું છે. જે રીતની કસમકસ ચાલી રહી છે, હવે તો સવાલ એ થઈ રહ્યો છે કે કોણ સરકાર બનાવશે. સંકેતો સાફ મળી રહ્યા છે કે નાના રાજ્યોમાં પણ ઓછી સીટ આવી હોવા છતાં કમર જે રીતે ખીલ્યું એ જોતાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કર્ણાટકમાં પણ કમર ખીલશે. લોકોએ તો કમળ ખીલાવી દીધું છે, પણ હવે સત્તાની ખુરશી ઉપર પણ કમળ ખીલી જશે એવા સ્પષ્ટ સંજોગો છે. હવે રાહ જોવાઈ રહી છે રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણય અંગે. બિલકુલ, તો તમામ હવે બાબતો આધાર રાખી રહી છે વજુભાઈ વાળા પર. કર્ણાટકમાં કશ્મકશ વાદ વિવાદમાં આજ વિષય પર ચર્ચા. કર્ણાટકમાં કશ્મકશ વાદ વિવાદમાં આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા જોડાયા છે રાજકોટથી, તો સાથે જ ભાજપના નેતા ભાવનાબેન દવે પણ જોડાઈ ગયા છે. આપણે તોરણ સીધો સવાલ કરીએ ડોક્ટર હેમાંગ વસાવડાને. ડોક્ટર સાહેબ, શું લાગે છે રાજકોટના વજુભાઈ વાળા બેંગ્લોરમાં શું નિર્ણય લેશે? વજુભાઈ વાળા એક જવાબદાર પોસ્ટ ઉપર છે. એમણે બંધારણની રક્ષા કરવાની છે. બંધારણના નિયમ અને સુપ્રીમ કોર્ટના ઢગલાબંધ આદેશ પ્રમાણે કોંગ્રેસ અને જનતા દળ એસના ગઠબંધનને જ એમણે બોલાવવું જરૂરી છે. જો વજુભાઈ લોકશાહીની પરંપરાની વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય કરશે તો એમનું જે સ્ટેચર છે, એમની જે ગરિમા છે, એને ચોક્કસ નુકસાન થશે. જો એ એ વાતને બંધારણ જે સંદર્ભ છે, જે સુપ્રીમ કોર્ટના બોમાઈ કેસ સહિતના કેસમાં ચુકાદા છે, એનું અનુસરણ કરશે તો ચોક્કસપણે વજુભાઈ વાળા એક ગૌરવવંતા ગવર્નર તરીકે ઇતિહાસમાં લેખાશે. તમે વજુભાઈને લાંબા સમયથી જોતા આવ્યા છો રાજકોટમાં, તમને શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી અટકી ગઈ. મને એવું લાગે છે વજુભાઈને આખો ટ્રેક રેકર્ડનો અભ્યાસ કરતા કે એ માણસ ખૂબ જ ન્યાયિક છે. સામાન્ય સંજોગોમાં એ કોઈ દિવસ ન્યાયની વિરુદ્ધ વર્ત્યા નથી ભૂતકાળમાં, અને હું એવી આશા રાખી રહ્યો છું કે ભવિષ્યમાં પણ એ ન્યાયપ્રિય નિર્ણય જ લેશે. જે બંધારણીય ઢાંચો છે એને ક્યાંય વિચ્છેદન નહીં કરે, તોડશે નહીં. અને હમણાંના જ બે દાખલાઓ છે, મેઘાલય અને ગોવાના, એ દાખલાઓ પ્રમાણે ગોવામાં અને મેઘાલયમાં જે રીતે સરકારનું ગઠન થયું છે એ જ નિયમ કર્ણાટકમાં લાગશે. બિલકુલ હેમંતભાઈ, આપણી સાથે ભાજપ થી ભાવનાબેન દવે પણ છે, એમની પાસે જઈશું. ભાવનાબેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે સરકાર રચવામાં આવશે, આમંત્રણ પણ બહુમત નથી મળ્યું પરંતુ મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાબિત થઈ છે એટલા માટે મળી શકે છે, પરંતુ સવાલ એ થાય છે કે આખરે સરકાર રચવા માટે ભાજપ બહુમત ક્યાંથી લાવશે? પહેલી વાત તો સૌથી મોટી પાર્ટી તરીકે કર્ણાટકમાં બીજેપી છે અને 104 મત છે, એટલે બહુમતી તો ફ્લોર ઉપર પ્રાપ્ત કરવાની છે. હમણાં જ ભાઈ હેમાંગભાઈએ વાત કરી કે ગરિમા વજુભાઈ જાળવશે. અરે કોંગ્રેસને અને ગરિમાને ક્યાં લેવા દેવા છે ભાઈ? કેટલી ગરિમા તમે જાળવી છે અમને ખબર છે. અને તમે જ બોબાઈ કેસની વાત કરી અત્યારે, એમાં જે જજમેન્ટ આવ્યું હતું એમાં કે ગવર્નર પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે અને લાર્જેસ્ટ પાર્ટીને એ પહેલાં બોલાવે, તો બહુ જ સ્પષ્ટ ચિત્ર છે કે સૌથી મોટી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટી છે અને એટલે એને બોલાવે ફ્લોર પર વિશ્વાસનો મત લેવા માટે.
તો અથવા બહુમતી સાબિત કરવા માટે તો એટલો તો રાહ જોવી જ જોઈએ, કારણ કે કોંગ્રેસ તો શરમાવા જેવું છે 5 વર્ષના શાસન પછી. ભાવનાબેન, બહુમતી સાબિત કરવા માટે જોડતોડ તો કરવી પડશે. એક તરફ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે હોસ્ટ્રેડિંગના આક્ષેપ લાગી રહ્યા છે, આપ નકારી રહ્યા છો, આપ કહી રહ્યા છો જોડતોડમાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી, બહુમતી સાબિત કરવા માટે સમય માંગવામાં આવે એવી શક્યતા જે દેખાઈ રહી છે, તો બહુમતી ક્યાંથી આવશે સવાલ એ છે, સીધો સવાલ છે. પહેલી વાત તો આ હોર્સ ટ્રેડિંગ શબ્દ છે ને એ ખરેખર આપણે એનો પ્રયોગ કરીએ છીએ, સામાન્ય રીતે થતો જ હોય છે. ખરીદ વેચાણની વાત કરીએ, એટલે આપણે શબ્દ સામે વાંધો નથી રાખતી, પણ જરા સારો શબ્દ વાપરવા હું માંગતી હતી એટલે તમારો વાંધો નથી. કશો વાંધો નથી. વિષય એ છે કે જ્યારે ફ્લોર ઉપર બહુમતી સાબિત કરવાનો વારો આવશે ત્યારે ચોક્કસ હું તમને ભૂતકાળની વાત યાદ આપું, કારણ કે હું પણ લોકસભામાં બેઠેલી છું અને મેં પણ ઇન્દિરાજીની સરકારને કઈ રીતે કામ કર્યું. જૂની વાત તો તમને ખબર છે અને અમને ખબર છે. બીજું બેન, જે સવાલ અમારો એ છે કે જે 8 સભ્યો દૂર છે એને આપણે લઈ આવશું તો એમ કઈ ભાજપ બહુ સારી છે એમ માનીને આવી નથી જવાના ને બેન? એને કઈક ને કઈક આપણે લાભ લાલચ અને ક્યાંક ને ક્યાંક આપણી પાર્ટી નરેન્દ્રભાઈ સહિતના તમામ લોકો જે રીતની વાત કરે છે એ જોતા આપણી પાર્ટી લોકશાહીનું રક્ષણ કરે છે એ કેવી છાપ લોકોમાં છે. ત્યારે એક સવાલ થાય કે આપણી પાસે 8 સભ્યો નથી તો 8 સભ્યોને આપણે લઈ આવશું? દીપકભાઈ, ભારતીય જનતા પાર્ટી બંધારણની મર્યાદામાં રહીને બંધારણનું ગૌરવ જાળવીને બહુમતી પ્રાપ્ત કરશે. હવે મને તમે પ્રશ્ન પૂછ્યો એનો હું જવાબ આપું છું કે કઈ રીતે પ્રાપ્ત કરશે. તો ઘણા સમય આપણે જોઈએ છીએ કે અંતરાત્માના અવાજથી જ્યારે વોટિંગ કરવાનું કહેતા હોય છે ત્યારે એનો એક પડઘો પડતો હોય છે. અને બીજું કે કુમારસ્વામી અને સિદ્ધારમૈયા એ બંને જ્યારે ચૂંટણી લડ્યા છે ત્યારે એકબીજા ઉપર ઝેર ઓકવાનું કામ કર્યું છે, અને કુમારસ્વામીને જો સીએમનું પદ આપવામાં આવે તો કોંગ્રેસની અંદર પણ લિંગાયત એમએલએ જે ચૂંટાયા છે અત્યારે એ નારાજ છે, એમને બિલકુલ મંજૂર નથી આ પ્રકારનું જોડાણ. અમને ખાસ કરીને તો આજે તો બધા ધારાસભ્યો હાજર હતા બેન, બધાએ સહી કરીને આપી પણ દીધી. ના 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 બેન, 104-1 તમારી રણનીતિ છે, નારાજ છે એમ. બિલકુલ નારાજ હોય તો એ પોતાના અંતરાત્માને નારાજ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી સંપર્ક કરી લીધો. અંતરાત્માના અવાજે આપ જે વાત કરી રહ્યા છો તાત્કાલિક થઈ ગયું. તોરલબેન, આ બધો વિષય જે સમયનો છે ને એ ફ્લોર ઉપર તમને ખ્યાલ આવશે કે જ્યારે, કારણ કે ત્યાં આગળ કોઈ બંધી નથી. અહીંયા આપણે જોયું હતું કે ધારાસભ્યોમાં વિશ્વાસ કેમ નથી કોંગ્રેસને. મારો તો એક જ પ્રશ્ન છે કે તમને તમારા ધારાસભ્યોમાં વિશ્વાસ કેમ નથી. અહીંયા ગાંધીનગર પણ આ વિષય બન્યો હતો, અહેમદ પટેલની ચૂંટણીમાં બેંગ્લોર લઈ ગયા હતા, આજે પણ એમને પેલા ઘેટા બકરાની જેમ પૂરી અને બસની અંદર કોઈ એક રિસોર્ટ પણ લઈ જાય. અરે અમે કેમ અમારા ધારાસભ્યને પકડીને નથી રાખતા? અમને અમારા ધારાસભ્ય પર વિશ્વાસ છે કે અમારા ધારાસભ્ય પાર્ટી વિરુદ્ધ કોઈ મતદાન નહીં કરે. હેમાંગભાઈ, હેમાંગભાઈ, તમારે તમારા ધારાસભ્યને ઘેટકા બકરાની જેમ કેમ રાખો છો? છૂટા મૂકી દો. ભાવનાબેનને આ ઘણા મુદ્દાનો મારે જવાબ દેવાનો છે. એમણે પહેલું કીધું કે કોંગ્રેસને ગરિમાને કાંઈ લેવા દેવા નથી. ભાવનાબેનને હું યાદ દેવરાવું કે મનમોહન સિંઘે હમણાં જ રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે અને કોની ગરિમા અને કોની ભાષા એ ચર્ચા થઈ છે, એટલે મારે આટલું જ ધ્યાન દોરવાનું છે આપણા દર્શક મિત્રોનું અને આપનું બધાનું. ને ને દેશદ્રોહી ભાષા અમે નથી બોલતા. ગરિમા કોણ ગિરાવે છે, કોણ ગરિમા છોડીને ભાષા વાપરે છે, આ પહેલી વાત થઈ. બીજી વાત, એમણે ઘેટા બકરાની કરી અને ગાંધીનગરની વાત કરી. ભારતીય જનતા પાર્ટી 100% હોર્સ ટ્રેડિંગ કરે છે. અત્યારે જ હું વાંચી રહ્યો છું 100 કરોડની ઓફરનો કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે. આરોપ સાબિત કરીને બતાવો. ગાંધીનગરમાં જ થયું તો સાબિત કરીને બતાવો. 14 ધારાસભ્યોને વેચાતા લેવા માટેના બધા જ પ્રયાસ, તો 14 જણાને તમે એમને ટિકિટ આપી, લોકોએ એમને મતદાન કર્યું, અંતરાત્મા જગાડવા માટે તમે શું કર્યું એ તમે પ્રજાને કહો ને. અરે ભાઈ, નેતા ઉપર વિશ્વાસ હોય તો મતદાન કરે. આપણે કર્ણાટકમાં બીજેપીના અંતરાત્માનું અવાજ જગાડવા માટે તમે શું કર્યું?
ત્રીજી વાત, તમે લોકશાહી નહીં કરી, પુરાવા આપો, ગોવામાં શું પુરાવા આપો, અગર જો તમે આક્ષેપ કરતા હોય તો અમે તો ચેલેન્જ કરીએ છીએ કે કર્ણાટકમાં અમને પુરાવા આપો, કર્ણાટકમાં અમને પુરાવા આપો. ભાવ્યા છે ભાવ્યા, હેમંતભાઈ, હેમંતભાઈ ને એક સવાલ પૂછવા માંગીશ. હેમંતભાઈ, આપને અટકાવું છું. બિલકુલ હેમંતભાઈ, આપે જે રીતે બેંગલુરુમાં 120 રૂમ બુક કરાવી દીધા છે, ધારાસભ્યોને બિલકુલ સાચવવાનો પૂરો પ્રયાસ જેડીએસ ને કોંગ્રેસ મળીને કરી રહી છે, પરંતુ ભૂલવું ના જોઈએ કે આ જ પ્રકારની ઘટના પહેલા પણ બની હતી અને કમશી પટેલનો અનુભવ પણ કોંગ્રેસને છે. તો એવું નથી લાગતું કે અત્યારે ગમે તેટલો તમે પ્રયાસો કરશો, બાદમાં જેને ફરવું હશે એ ફરી જશે? ભાવનાબેનના કયા પ્રમાણે અંતરાત્માનો અવાજ પછી જાગી શકે છે? નહીં, આમાં ગાંધીનગરની તમે જે વાત કરી મેડમ એ સાચી વાત છે. બેંગ્લોર ગયેલા એક ધારાસભ્ય એ પછી પણ ક્રોસ વોટિંગ રાજ્યસભા વખતે કર્યું છે, એટલે હોર્સ રેડિંગ થઈ શકે છે. એનો અંતરાત્માનો અવાજ ધારાસભ્ય જે છે, જેના નામ હું ભૂલી ગયો છું, કમશીભાઈ, ગાંધીનગર આવ્યા પછી એનો અંતરાત્મા જાગી ગયો. શું કામ જાગ્યો? એટલે આમાં ગમે ત્યારે અંતરાત્મા જાગે જ ભાઈ સાહેબ. પછી ભલે એમને ટિકિટ મળી ન મળી, શું થયું? એટલે અંતરાત્મા ભારતીય જનતા પાર્ટી ટિકિટ મળવાની લાલચ પ્રયાસ કરી રહી છે. તો તમે જોયું ને કે લાલચે આવ્યા નથી, એ એક સારી નિર્ણય. ભાવનાબેન, એમાં એવું થઈ શકે છે કે આવ્યા હોય લાલચે, પણ પછી પાછળથી બધું ફેરવાઈ ગયું હોય, એવું પણ થઈ શકે છે ને? શક્યતાઓ તો બંને પક્ષે આમ મીડિયામાં કહી શકે છે. તેજસ્વીબેન ને તમે ટિકિટ શું કામ આપી? ધારાસભ્યોને સાચવવાનો પ્રયાસ કરવામાં આવે છે, સફળ થઈ શકશે ખરું? અચ્છા હેમંતભાઈ, સવાલ એ છે કે તમે ગમે એટલા સાચવશો? ચોક્કસ. બીજો એક વિષય એ છે કે આમાં એવું છે કે ચાર જજ પાસે અભિષેક મનુ સિંઘવી ગયા હતા અને એમણે આપણે આ અટકાવી. અશોક ગેહલોત કઈ જણાવી રહ્યા છે, દિલ્હી જઈએ. જી સર, સર 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 સબકો જાયેગા સર, સર એ નહીં છે, સબકો જાયેગા. યસ, રોલ રોલ રોલ. પૂછીએ મીટિંગ ની રેપિડ તો દીપકજી, આપ જોઈ રહ્યા છો કે જે રીતે કર્ણાટકનો ગઢ બચાવવા માટે બિલકુલ રાજકીય પક્ષો હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અશોક ગેહલોત તો પહોંચી ચૂક્યા છે અને કદાચ તમામ ધારાસભ્યોને સમજાવવાથી માંડીને બીજી જગ્યાએ લઈ જવાથી માંડીને તમામ જે પ્રયાસો રાજનીતિના દાયરામાં રહીને કરવા પડે તે તમામ. બિલકુલ તોરલ, આપણે જે ચર્ચા કરીએ છીએ, જે હેમંતભાઈને પ્રશ્નો હતો એ જ હતો કે તમે કદાચ 120 ને 140 રૂમ પણ રાખશો અને બધાને રૂમમાં અંદર પૂરી રાખશો, જેમ કમશીભાઈનો અંતરાત્માનો અવાજ અચાનક ગાંધીનગર આવ્યા બોલ્યો, એમ કદાચ 7-8 ધારાસભ્યો જે તે વખતે ફ્લોર ટેસ્ટ ઉપર ફરી જાય તેનું શું કરશો? દીપકભાઈ, એક બીજું કહું, આપ તો વિદ્વાન છો, વ્હીપ અપાણા પછી જ્યારે વ્હીપ અપાય પાર્ટીનો, ત્યારે એક તૃતીયાંશ ધારાસભ્યો જો ક્રોસ વોટિંગ કરે તો જ એ માન્ય રહે છે, બાકી એમનું ધારાસભ્ય પદ જાય છે. એટલે એક તૃતીયાંશ ધારાસભ્ય તૂટવાની કોઈ શક્યતા નથી. બંનેમાંથી એક પણ પાર્ટીમાંથી ત્રીજા ભાગના ધારાસભ્યો બહાર નીકળે એ દિવાસ્વપ્ન છે ભારતીય જનતા પાર્ટીનું. અને આજે જ્યારે રાજભવન, ભલે વજુભાઈએ 10 જ જણને અંદર આવવા દીધા, પણ જ્યારે રાજભવન ગયા ત્યારે તમામ લોકો હાજર હતા એની ભાવનાબેને પણ નોંધ લેવી પડે. હેમંતભાઈ, પ્રશ્ન એ છે કે કોઈ પણ રીતે જે ભાજપનો આત્મવિશ્વાસ છે અને ભાજપનો જે રીતનો આત્મવિશ્વાસ હોય છે એ સફળતા તરફ જ જતો હોય છે. આપણે ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં જોયું છે અને કોંગ્રેસને કાયમને માટે પછડાટ જ ખાવી પડે છે. એક અહેમદભાઈ પટેલના કેસને બાદ કરતા અને એમાંય જો ચૂંટણી પંચે દરમિયાનગીરી ન કરી હોત તો અહેમદભાઈ પટેલ અત્યારે રાજ્યસભામાં ન હોત. તો મારો મુદ્દો એ છે કે જે ભાજપનો આત્મવિશ્વાસ છે એ પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ થઈ ગયું એવું તમને નથી લાગતું? બની શકે. જો એમાં એ શક્યતા, આપ જે શક્યતા કહો છો એ નકારવા જેવી શક્યતા નથી. યેદિયુરપ્પાનું સ્ટેટમેન્ટ પણ આવ્યું છે કે કાલ 12:39 હું શપથ લઈશ. 12:39 ને હવે 12 કલાક 14 કલાકની વાર છે.
અને દેશ સામે વાત ઉજાગર થશે. પણ હું તમને કહું કે કોંગ્રેસ આ ફેરા આ મુદ્દાને લોકો સમક્ષ લઈ જશે, ન્યાયાલયોમાં લઈ જશે અને સુપ્રીમ કોર્ટ લગી લડી લેવાની તૈયારી કોંગ્રેસ કરી ચૂકી છે. આ ફેરા કોંગ્રેસ આ જે માયાજાળ અને જે જે તોડજોડ થાય છે એ ચલાવી લેવાના મૂડમાં નથી. ઠીક છે, કર્ણાટકમાં કશ્મકશ જે અત્યારે હાલ ચાલી રહી છે, સૌ કોઈની નજર હવે એના પર છે કે આખરે સરકાર કોની રચાશે, કર્ણાટકનો તાજ કોના સર પર આવશે. આજ ચર્ચા રહેશે યથાવત સમય બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ ફરી વખત વાદ વિવાદમાં સ્વાગત. કર્ણાટકમાં કશ્મકશ વિવાદ પર ચાલી રહી છે ચર્ચા. ભાવનાબેન, એક સવાલ એ થાય છે કે ભાજપ જે રીતનો આત્મવિશ્વાસ દેખાડે છે એ પ્રમાણે લાગે છે કે બધું સમૂનમું પાર પડી જશે, પરંતુ એક જે બીજેપી તરફ અને એક નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે આખી પદ્ધતિ છે, એક મેસેજ ગયો છે કે લોકશાહીનું રક્ષણ કરે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે જે આ જે સમજૂતી કે ગોઠવણ જે કાંઈ થાય અને જે આપણે સભ્યોને આપણી પાસે લઈ આવશું એમાં ક્યાંક ને ક્યાંક આપણી પ્રતિષ્ઠાને હાનિ નહીં પહોંચે? દીપકભાઈ, આ વિષય એવો છે, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ગૌરવ સાથે અને બંધારણની મર્યાદા સાથે જ કરશે. પહેલી વાત તો કોઈ સાથે જે આરોપો કુમારસ્વામી કે સિદ્ધારમૈયા કરી રહ્યા છે એ બેબુનિયાદ આરોપો છે, બહુ સ્પષ્ટ છે. અને એ એવું પાછી બીજી દલીલ કરે છે કે અમે એલાયન્સ થઈને અમારા મતો વધારે છે, પરંતુ એમને ખ્યાલ હોવો જોઈએ કે જજમેન્ટ આવેલા જ છે અને ચાર જજોએ કહેલું જ છે કે પ્રી પોલ એલાયન્સ ન હોય તો એને લાર્જેસ્ટ ના ગણી શકાય. એટલે પહેલી વાત તો એ થઈ કે ભારતીય જનતા પાર્ટી લાર્જેસ્ટ પાર્ટી છે, એટલે અમારી એક નૈતિક ફરજ થાય છે કે પ્રજાને અમે સ્ટેબલ ગવર્મેન્ટ આપીએ. આજે જ્યારે વધુ લોકોએ વધુ સીટો આપી છે કર્ણાટકના લોકોએ પ્રેમથી જ્યારે મોદીજીના શાસનને જોઈને, તો અમારી એ પણ ફરજ બને છે કે અમે કેવી રીતે એને સરકાર બનાવીએ એ ટેકનિકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખી. અને કોઈ પણ આમાં કોંગ્રેસે શું છે કે ભૂતકાળમાં નરસિંહ રાવે 10 સાંસદો કરી દેતા, એટલે કોંગ્રેસની પરંપરા છે, એટલે એમને એવું જ લાગે કે આ હમણાં જે શબ્દ વાપરો હોર્સ ટ્રેડિંગનો, ખરીદ વેચાણનો. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે કશું જ કરવાની નથી. અને આપને યાદ હોય તો અમારી ઇમેજ બહુ મોટી છે, અટલજી વખતે એક મતે અમે સરકાર ગુમાવી છે પણ અમે હોર્સ ટ્રેડિંગ નહોતું. હેમાંગભાઈ, આ તમને તો તમને કાયમને માટે પીળું જ દેખાય છે. તમે કોંગ્રેસ બધું કરે છે, ભાજપ કઈ કરતું જ નથી, હું કામ ખોટે ખોટે આક્ષેપ કરો છો? ના ના,
નહીં, ભાવનાબેનની વાત બહુ સાચી છે. ગોવામાં પ્રી પોલ એલાયન્સ હતું, મારો પ્રશ્ન છે. મેઘાલયમાં પ્રી પોલ એલાયન્સ હતું ભારતીય જનતા પાર્ટીનું. તમે કરો એ બધી લીલા ને અમે કરીએ એ પાપ. જનતા દળ એસ અને કોંગ્રેસ ભેગા થયા તો તમે એને એલાયન્સ નથી ગણતા. તમારું નીતિશ સાથે બિહારમાં કયું એલાયન્સ હતું? મહેબૂબા મુફ્તી સાથે કયું એલાયન્સ હતું? મને સમજાવો. એ પ્રીપોલ હતું કે પછી? ને હું એમનો જવાબ આપીશ. અને સૌથી વધુ તમને કહું ભાવનાબેન, જે હેમંતભાઈ પણ આગળ હવે રણનીતિ કઈ વાપરવાના છો? ભાવનાબેન પાસે જઈએ પહેલા એ સવાલ આપની પાસેથી એ જાણવો છે કે હવે શું કરશે આખરે કોંગ્રેસ અને જેડીએસ ભેગા થઈને? રામ ભરોસે છે કોંગ્રેસ અત્યારે? રાહુલ ભરોસે કોંગ્રેસ અને જેડીએસ ભેગા થઈ અને કર્ણાટકમાં સરકાર બનાવશે અને સારામાં સારું શાસન આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પહેલી વાત મેં કરી. હવે રણનીતિની બીજી વાત કે કોઈ પણ સંજોગોમાં વિપરીત નિર્ણય જો ગવર્નર લેશે તો કોંગ્રેસ એને મેન્ડેટ પ્રજા સામે જશે, આંદોલન કરશે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ એને ચેલેન્જ કરશે. આ નિર્ણય પાર્ટીની અંદર લેવાઈ ચૂક્યો છે. પણ હેમાંગભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે આ બધું કરવું જ પડશે? કારણ કે આપ એવું માનીને બેઠા છો કે ભારતીય જનતા પાર્ટી સાથે આપના કેટલાક ધારાસભ્યો જતા રહેશે? નહીં, અમારા ધારાસભ્ય ત્યાં જવાનો સવાલ જ નથી. કોઈ પણ સંજોગોમાં નહીં જાય. તેમ છતાં જો ગવર્નર આવું પગલું ભરશે કે 104ની પાર્ટીને મોટી પાર્ટી કરીને આમંત્રણ આપશે સરકાર બનાવવા માટે, તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપ્યા પછી પણ એમણે બહુમત તો સાબિત કરવું પડશે ને? 100% સુપ્રીમ કોર્ટ એમણે બહુમત તો સાબિત કરવું પડશે ને? એ નહીં કરી શકે. ચોક્કસ કરવું પડશે ને? એ નહીં કરી શકે. જે નાના રાજ્યોમાં ભાજપ કરી શક્યું, હેમંતભાઈ, નાના રાજ્યોમાં ભાજપ કરી શક્યું, એ મોટા રાજ્યમાં નહીં થાય એવું તમે માનો છો? દીપકભાઈ, નાના રાજ્યમાં એ એટલે કરી શક્યા તે કે ત્યારે કોંગ્રેસ આટલી એક્શનમાં નથી. આ ફેરા આપે જોયું હશે કે ચૂંટણીના પરિણામને આગલે દિવસે કોંગ્રેસ હાઈકમાન્ડના ટોચના નેતાઓ પૂરી સત્તા લઈને કર્ણાટક પહોંચી ગયા. જેવું પરિણામ આવવા માંડ્યું એવી વાતચીત શરૂ કરીને એલાયન્સ ક્લિયર કરી નાખ્યું અને હજી ત્યાં રહીને એ સરસ રીતે આખું મેનેજમેન્ટ કરી રહ્યા છે, જે નાના રાજ્યો વખતે કે ગોવા વખતે નહોતું. જો બસ ભાવનાબેન, ભાવનાભાઈ કહે છે કે તમે અંધારામાં છો, એ તો સજાગ છે. બિલકુલ, હેમાંગભાઈને એમના વિચારો એમને મુબારક. મારે એવું કહેવું છે કે હેમાંગભાઈએ હમણાં એવું કીધું કે ગવર્નર જો એવું કરશે, એવું કરશે એનો મતલબ કે ભાજપને પહેલા બોલાવશે ફ્લોર પર વિશ્વાસનો મત મેળવવા માટે. તો મારે કહેવું છે કે હેમાંગભાઈ, મેં તમને પહેલા પણ કહ્યું કે લાર્જેસ્ટ પાર્ટી એને જ કહેવાય કે જેણે વધુ મતો મેળવ્યા, વધુ સીટો મેળવી છે. અને અહીંયા તમે જુઓ છો કે તમારું પ્રી પોલ એલાયન્સ નહોતું તો તમને કેવી રીતે આપી શકે? તમે ગોવાનો ઉદાહરણ દીધું. આમાં ગવર્નરને પોતાના બંધારણીય મર્યાદાઓ હોય છે, એને જાળવવાની હોય છે. ગોવાની તમે વાત કરી તો મારે આપને યાદ દેવાયું છે કે તમારા ભાઈ મધ્યપ્રદેશવાળા સાહેબ ઊંઘતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા ગવર્નર પાસે પહોંચી ગઈ અને પોતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો. કર્ણાટકની વાત પર જ આવીએ આપણે, કર્ણાટકની વાત પર જ આવીએ. ગવર્નર, બિલકુલ, આપ જે વાત કરી રહ્યા છો સમજાઈ ગઈ આપે હેમાંગભાઈની વાતનો જે જવાબ આપ્યો. પરંતુ જે રીતે હવે કર્ણાટકમાં દાવો કરવામાં આવી રહ્યો છે, 12 અને 39નું મુહૂર્ત પણ બતાવી દેવામાં આવ્યું છે શપથ લેવા માટે, કેવી રીતે આગળ વધવાના છો, શું રણનીતિ આપની પણ છે એ પણ જણાવીએ દર્શકોને. ભાવનાબેન, હા, ચોક્કસ સમય ગવર્નર અમને આપે છે, આપશે, હા, અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ તૈયારી કરી છે શપથ લેવા માટે. અને જ્યારે ફ્લોર ઉપર શપથવિધિ થશે ત્યારે ચોક્કસ આપના માધ્યમ દ્વારા બધાને ખબર પડવાની છે. અને કોંગ્રેસની અંદર સૌથી વધારે નારાજગી છે અત્યારે, ઇવન જેડીએસમાં પણ નારાજગી છે. ભાવનાબેન, કોંગ્રેસ જાણતું નથી કે કોંગ્રેસના પોતાના ધારાસભ્યો નારાજ છે. ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જાણી ગઈ કે તેમના ધારાસભ્યો નારાજ છે? નારાજગી તમારા સુધી આવી કેવી રીતે ગઈ? નારાજગી એટલા માટે આવી કે કેટલાક લોકોએ સ્ટેટમેન્ટ્સ આપ્યા
કે આ કુમારસ્વામી અમને પસંદ નથી. કુમારસ્વામીને જો સીએમ બનાવે તો અમને પસંદ નથી. એટલે નારાજગી કઈ છુપી રહે એવી વસ્તુ નથી, નારાજગી એ પ્રગટ થઈ જાય તરત જ એવી વસ્તુ છે. અને છતાં ફ્લોર ઉપર ભારતીય જનતા પાર્ટી અંતરાત્માના અવાજની વાત કરશે, અને એ ચોક્કસ અમને ખાતરી છે કે ચાર વર્ષના નરેન્દ્રભાઈ મોદીનું શાસન જેમ કમસીભાઈ પટેલનો અંતરાત્માનો અવાજ આવ્યો એમ કદાચ સાત આઠ ધારાસભ્યનો અંતરાત્માનો અવાજ આવી જાય. એટલે કેટલા કેટલા ધારાસભ્યનો અંતરાત્માનો અવાજ જાગે તેવું લાગે છે ભાવનાબેન? જો ભૂતકાળની અંદરની હું આપને વાત કરું તો ઇન્દિરા ગાંધીએ, ના ના આપણે તો કર્ણાટકની ભવિષ્યની વાત કરી છે. આમાં શું છે, આપણે તુલનાત્મક અભ્યાસ કરવો જ પડે. એમાં સજીવા રેડી વખતે એમણે એ રીતે કહ્યું હતું અંતરાત્માનો અવાજ, અને એ પ્રમાણે ચૂંટણી થઈ હતી. તમે હવે એ જ રીતે આજે અમારી બહુમતી છે અને ચોક્કસ કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો એમાં કર્ણાટકમાં જો સ્ટેબલ ગવર્મેન્ટ આવે એવું બધા ઈચ્છતા હોય. ઘણા ધારાસભ્યો ઈચ્છે છે કે કુમારસ્વામીના જેડીએસને એકબીજાને ગમે તેવા અપશબ્દો વાપરી અને ચૂંટણી જીત્યા. એમની 40 લાખની ઘડિયાળ ઉપર એ કુમારસ્વામી બોલ્યા હતા. અત્યારે એ ચર્ચા હું નથી કરતી, પરંતુ એટલી ચર્ચા ચોક્કસ કરીશ કે નરેન્દ્રભાઈના વિકાસના કામોને અને 2019ની ચૂંટણીને જોતા કર્ણાટકમાં સ્ટેબલ અને એબલ ગવર્મેન્ટ આવે એના માટે જે ધારાસભ્યો દે કે ઊંચી ખ્વાહિશ છે કે ના કર્ણાટક રાજ્યનો વિકાસ થાય એ લોકો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મત આપશે. ચલો હેમંતભાઈ, આ તો વાત એવી થઈ ગઈ કે તમારી પાસે 75 ધારાસભ્યો છે, જેડીએસ પાસે 38 ધારાસભ્યો છે, છતાં પણ અંતરાત્માના અવાજ થકી ભાજપ બહુમતી પુરવાર કરશે. અને બેનની વાતનો એક બીજો અર્થ કાઢું કે નરેન્દ્રભાઈનો વિકાસ અને 2019ની ચૂંટણીની દરકાર ત્યાંની પ્રજાએ ન કરી ભારતીય જનતા પાર્ટીને મોટા પક્ષ તરીકે મૂક્યો, એમણે બહુમતી શબ્દ વાપર્યો છે, એનોય મારે વિરોધ છે. બીજેપી પાસે બહુમતી છે જ નહીં. ચલો હેમંતભાઈ, હવે આ ચર્ચા અને આપણે અટકાવી પડે છે, સમયની મર્યાદાને કારણે અટકાવી પડે છે. આખરે સ્પષ્ટ થઈ જશે ચિત્ર કે સરકાર કોની બનવાની છે. બિલકુલ તોરલ, આજે આપણે વાદ વિવાદમાં ભાજપ અને કોંગ્રેસ પાસેથી જાણવાની કોશિશ કરી કે કઈ રીતે કર્ણાટકમાં કોની બનશે સરકાર. અત્યારના જે સંકેતો મળી રહ્યા છે એ મુજબ અને ભાજપનો જે આત્મવિશ્વાસ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ ભાજપની સરકાર બનશે, પણ સામેની બાજુ કોંગ્રેસ અને જેડીએસની છાવણીમાં પૂરતી ધારાસભ્યોની સંખ્યા છે એ જોતા એવું લાગે છે કે કેટલાની વિકેટ ખરશે. જોકે એ તો આવનારો સમય જ કહેશે. બંનેની છાવણીમાં પૂરતા ધારાસભ્યો છે, પરંતુ જેમ ગુજરાતમાં બેંગ્લોર ગયા બાદ કમસીભાઈ પટેલનું જે અંતરાત્માનો અવાજ જાગ્યો અને તેઓ ભાજપ તરફ જતા રહ્યા અને જે મુશ્કેલી કોંગ્રેસ માટે સર્જાણી એવી કદાચ મુશ્કેલી કોંગ્રેસ માટે નહીં સર્જાય ને એ આવનારો સમય કહેશે. બિલકુલ, તો કશ્મકશ તો હજી કર્ણાટકમાં જોવા જ મળી રહી છે. પરંતુ કોંગ્રેસ અને ભાજપના જે મિત્રો આપણી સાથે જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો બસ હવે ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે આખરે આ જે કશ્મકશ છે તેનો અંત ક્યારે આવે છે. ભારતીય જનતા પાર્ટી, જેડીએસ અને કોંગ્રેસ કોની રચાય છે સરકાર, કોને કર્ણાટકનો તાજ મળે છે, આવનારા સમયમાં ચિત્ર થઈ જશે સ્પષ્ટ. વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ. ઇન્ટ્રોગેશનમાં આજે હાર્દિક પટેલ સાથે અનેક સવાલોના જવાબ મેળવવાનો છે પ્રયાસ, જોવાનું ન ચૂકશો ઇન્ટ્રોગેશન. નમસ્કાર.